राजकोट जिल्लाना धोराजी तालुकाना सेवादास बापू आश्रम नकलंख धाम तोरणिया खाते अषाढ़ी बीज महोत्सवनी शानदार उजवणी थशे। बीजनी उजवणीने लईने मंदिर खाते तड़ामार तैयारीओ चाली रही छे। कोरोना काळमां छેલ્લા 2 વર્ષથી અનેક ધાર્મિક સામાજિક કાર્યક્રમો બંધ હતા, પરંતુ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક મહોત્સવની ઉજવણી માટે પરવાનગી આપવામાં આવી છે। ત્યારે ધોરાજીના તોરણિયા ખાતે આવેલ સેવાદાસ બાપા આશ્રમ નકલંગ ધામ ખાતે આ વર્ષે અષાઢી બીજ મહોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક યોજાશે। ભક્તોમાં અનેરો આનંદ છે। બીજની ઉજવણીને લઈને અને મહંત શ્રી રાજેન્દ્ર દાસ બાપુની દેખરેખ હેઠળ તાડામાર તૈયારીઓ ચાલુ રહી છે। બીજના દિવસે ભક્તિ ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે। લાખોની સંખ્યામાં બીજની ઉજવણીમાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે, જેઓએ ઉતારા માટેની વ્યવસ્થા અને નિઃશુલ્કપણે પ્રસાદની વ્યવસ્થા પણ આશ્રમ ખાતે કરવામાં આવી છે। અંદાજિત 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અહીં આવવાના છે। બધા જ લોકો માટે સુંદર રીતે પ્રસાદની વ્યવસ્થાની તૈયારીઓ પણ ચાલી રહી છે। 1500 જેટલા સ્વયંસેવકો સેવા આપશે અને બીજના દિવસે નામાંકિત ભજનિક કલાકારો ભજનની પણ રમઝટ બોલાવશે। 2 વર્ષ બાદ બીજની રાબેતા મુજબ ઉજવણી થશે। ભગવાનના વાજતે ગાજતે દર્શન થશે અને ભવ્ય લોકમેળો પણ યોજાશે। અષાઢી બીજ મહોત્સવ 2022 જે પ્રસંગ 30 અને પહેલી તારીખે બીજ છે, આ અષાઢી બીજના જે પાવન પવિત્ર જે દિવસે એની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ દર્શન માટે ભજનની વ્યવસ્થા જબરજસ્ત 2 દિવસ રાખેલ છે અને આ દરમિયાન સ્વયંસેવકો ઉતારાની વ્યવસ્થા અને ભોજન વ્યવસ્થા, મેળો, પાણી વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થા પણ જબરજસ્ત રાખેલ છે। કોરોના કાળ દરમિયાન 2 વર્ષથી આ મેળો નથી, આ વખતે 5-7 લાખ માણસ અહીંયા દર્શન માટે આવે એવી અમારી આશા છે અને આ દરમિયાન પોલીસ પ્રશાસન અને ઓફિશિયલી સરકારનો ખૂબ જ અમને સપોર્ટ છે અને પોલીસ પ્રશાસને જબરજસ્ત બંદોબસ્ત ફાળવેલ છે એટલે દરેક ધર્મપ્રેમી જનતાને તોરણિયા આશ્રમે પધારવા અમારું આમંત્રણ છે અને એ ખાસ કરીને 1 તારીખે કે જેની અંદર અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રદાસ બાપુ દ્વારા એક ધર્મસભાનું આયોજન કરેલ છે, એની અંદર દેહાણ જગ્યાના તમામ સંતો અને રાજદ્વારેથી પણ રાજકીય માણસો મહાનુભાવો પધારવાના છે, તો આપ સૌ આવો, ભજન ભોજન પ્રસાદ અને દર્શનનો લાભ લ્યો। બીજને દિવસે રામાપીર બાપાના નેજા ચડે, નેજાનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાને અમારું ભાવભર્યું આમંત્રણ છે। સદ્દેવીદાસ, અમર દેવીદાસ। બીજની ઉજવણી લઈ અને આશ્રમ ખાતે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આશ્રમને રંગબેરંગી લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવ્યું છે। ભક્તો ભગવાનના દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કોરોના કાળ બાદ આ વર્ષ રાબેતા મુજબ બીજની ઉજવણી થનાર છે, જેને લઈ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ શ્રદ્ધાળુઓ માટે ઉતારા અને ભોજનની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। સદ્દેવીદાસ, અમરદેવીદાસ। નકલંગ ધામ તોરણિયા અષાઢી બીજ મહોત્સવ 2022ની ખૂબ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। 1 તારીખે અખિલ ભારતીય સંત સમિતિની ધર્મસભાનું પણ આયોજન કરેલું છે, તેમજ 30 તારીખ અને 1 તારીખે ભવ્યથી ભવ્ય સંતવાણીના સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા સંતવાણીનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ભાવિક ભક્તજનો માટે પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે। 2 વર્ષ કોરોના કાળ દરમિયાન તમામ ધર્મસ્થાનોના મેળાઓ બંધ હતા, આ વખતે મેળાઓ ચાલુ હોવાથી લોકોમાં પણ ઘણો ઉત્સાહ છે અને લાખોની સંખ્યામાં આવે એવી અમને આશા। અર્શીભાઈ આહિર, વી ઇન્ડિયા ન્યૂઝ, ઉપલેટા।